એવી એક સૌરાષ્ટ્રની પાવનધારા, એક સૂર્ય, બલિદાન, સાધુતા, વીરતા, ત્યાગ, સમર્પણ અને અન્નનો તો જ્યાં અખંડ મહિમા છે, એવી ધીંગાધારા ઝાલાવાડની રમણીય ભૂમિમાં આવેલું સમસ્ત ભારતવર્ષના રબારી માલથાની સમાજનું શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર છે એવા દૂધરેજ ધામના પાવનકારી ઇતિહાસનું ચાલો આજે આપણે મન ભરીને પ્રેમથી અવલોકન કરીએ. તો મિત્રો નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ દૂધરેજ, જ્યાં વડવાળા ધામ છે. તો આ છે વડવાળાનું મંદિર. તો મિત્રો આપણે આ વડવાળામાં ઇતિહાસ વિશે થોડું ઘણું જાણીશું. તો સૌથી પહેલાં આપણે નીલકંઠદાસજી મહારાજ વિશે થોડું જાણીએ. જગદગુરુ ભગવાન શ્રી રામાનુચાર્ય ઉજળી પાવન પવિત્ર પરંપરામાં એક અખંડ નિયમ, નિષ્ઠા, ત્યાગ અને જ્ઞાન અને મૂર્તિમંત સગુણ ઉપાસક શ્રી નીલકંઠદાસજી મહારાજ થયા, જેમણે સમગ્ર ભારત ખંડનો મહિમા ગાયો અને માણ્યો, જે સત્યરૂપે ભજન અને તપસ્યા દ્વારા શ્રી દૂધરેજ ધામ ઉજળી પરંપરાના પ્રથમ અતિવર્ત થયા, જેણે ઉત્તરાખંડની જે દેવભૂમિમાં જ્યાં ભાગીરથી ગંગા અવિરત પ્રવાહિત છે એવો પવિત્ર ગંગોત્રીના માર્ગમાં ઉત્તર કાશી આવેલું છે તે પવિત્ર ગંગાના પ્રવાહમાં ભજન અને ભગવત સ્મરણ કરી અને પોતાના આજ્ઞાકીક શિષ્ય સ્વામી શ્રી રઘુનાથ દાસજીએ દીક્ષિત કરેલ ગુરુ અને સાધુ સંતો અને મહાત્માઓ શું કરવાનું અને કયા માર્ગે આ સંસારના ભૂલા પડેલા માનવીઓને સદમાર્ગે વાળવા માટે ઉપદેશ આપીને સ્વામી શ્રી નીલકંઠદાસજી મહારાજ ગંગાજીમાં પવિત્ર પ્રવાહમાં જળસમાધિ લીધી. આવા પાવનકારી જેનું નામ લેવાથી આપણને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય એવા સદગુરુ શ્રી નીલકંઠદાસજી મહારાજના શ્રીચરણોમાં સત સત પ્રણામ. તો મિત્રો અત્યાર પછી ગાદી સ્થાનમાં ઋષિવર્ય શ્રી ગૃહનાથજી મહારાજ આવ્યા અને ત્યાર પછી સંતવર્ય શ્રી યાદવજી મહારાજ, ત્યાર પછી પરમ વંદ્ય યુગ પુરુષ સદગુરુ શ્રી ષષ્ઠ પ્રજ્ઞ સ્વામીજી મહારાજ, ત્યાર પછી સદગુરુ શ્રી લબ્ધ રામદાસજી મહારાજ. તો મિત્રો ત્યાર પછી પરંપરાગત એકાદશપતિ થી ઘણા બધા સંતો ત્યાં બ્રજમાં હતા. તો મિત્રો આ છે દૂધરેજનું વડવાળા ધામ. આ જે વડ છે તેને જે લોકો પૂજે છે અને ભગવાન માને છે એ સામે મંદિર છે. તો મિત્રો તમે સુરેન્દ્રનગર આવો તો અહીંયા જરૂર છે દર્શન કરવા માટે. ખૂબ જ ઐતિહાસિક અને બહુ સુંદર મંદિર છે. તો મિત્રો યોગ દ્રષ્ટા ધીર ગંભીર સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ, તો તેના વિશે બધું પણ જાણીએ આપણે. શ્રી વડવાળા ધામ દૂધરેજની ઉજળી ગાદી પરંપરામાં જ્યાં અનેક એક નિયમથી કાર્ય થાય છે એવી ગૌરવશાળી ગાદી ઉપર શાંત, મીઠી અને મધુર ભાષા, સહનશીલતા અને કરુણાના અવતાર અને રબારી સમાજ જેને રૂડુ થાય એવો જેને હંમેશા માટે અંતરમાં ભાવના હતા એવા પરમ વિવેક સદગુરુ ભગવાન શ્રી કલ્યાણદાસજી બાપુ વડવાળાની ગાદી આવ્યા, જેમણે અનેક સંસ્થાની પ્રવૃત્તિઓ તો કરી, શૂન્યમાંથી સર્જન કર્યું. આવા સૂર્ય સમાન જેનું તેજ છે અને ગંગા સમાન જેની ધારા છે એવા સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજનો જન્મ મધ્ય ગુજરાતના ગાંધીનગર શહેરની બગલમાં આવેલું ગામ જેનું નામ છે ઉવારસદ એ બાપુનું મૂળ વતન ગણાય છે, એટલે કે બાપુના માત પિતાનું આ ગામ છે. સદગુરુ વણીય શ્રી કલ્યાણદાસજી મહારાજનો જન્મ અમદાવાદ શહેરનું એક વિકસિત ગામ એવા પોતા ગામની અંદર ઈસવીસન 1990ના મહાસુદ બીજના દિવસે થયેલો. બાપુની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાએ સદગુરુ શ્રી ગોમતીદાસજી બાપુના શ્રી પાવન શરણોમાં અર્પણ કરવામાં આવ્યા. થોડા સમય બાદ બાપુ વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બનારસ વિશ્વવિદ્યાલયમાં ગયેલ, પણ સદગુરુ શ્રી ગોમતીદાસજી બાપુ સમાધિ થયા એટલે દૂધરેજ મંદિરની સંપૂર્ણ જવાબદારી સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ બાપુના સિર પર આવી. સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ
દીર્ઘ દ્રષ્ટિવાળા મહાપુરુષ હતા, જેણે શ્રી વડવાળા મંદિર ગુજરાત ધામનો બહુ જ વિકાસ કર્યો. પૂજ્ય બાપુ શિક્ષણના ખૂબ જ હિમાયતી હતા, જેમણે ગુરુ મહારાજની યાદમાં શ્રી વડવાળા મંદિર દુધરેજ સંચાલિત સદગુરુ ગોમતીદાસજી મહારાજ કુમાર છાત્રાલય મંગલમય શરૂઆત કરી. આ છાત્રાલયમાંથી રબારી સમાજના અનેક યુવાનો સારી પોસ્ટ ઉપર આવ્યા. પૂજ્ય બાપુની હાજરીમાં અનેક સત્યકાર્યો થયા, જેના અનેક પુરાવા છે. આવી એક સત્ય ઘટના જે છે, સદગુરુ વરિય શ્રી કલ્યાણદાસજી મહારાજ ગીર વિસ્તારની અંદર મંડળી લઈને ફરતા હતા, ત્યારે જુદા જુદા ગામોની અંદર વટવાળા અને સદગુરુ વરિય શ્રી કલ્યાણદાસજી મહારાજના નામ ધામધૂમથી સામે થઈ રહ્યા હતા. જ્યારે મંડળી ભગવાન શ્રી તુલસીદાસ તુલસીશ્યામના દર્શન કરી ગીર વિસ્તારના ગામોમાં રંગે સંગે ફરી રહી હતી, ત્યારે સદગુરુ વરિય શ્રી કલ્યાણદાસજી બાપુનો મોતેશ્વરી ગામમાં રાતવાસો હતો. ત્યારે ગામ મીટલીના રબારી આપાભાઈ મોતેશ્વરી આવી બાપુને પગે લાગી અને તેમની આંખોમાંથી દંડન આંસુ વહેવા લાગ્યા. ત્યારે કરુણામૂર્તિ સદગુરુ વરિય શ્રી કલ્યાણદાસજી બાપુ બોલ્યા, ભાઈ શા માટે રડો છો, શું કારણ છે? હાલા પૂજ્ય બાપુના આવા વચનો સાંભળીને આપાભાઈ બોલ્યા, બાપુ આપ જેવા મહાપુરુષ પ્રતાપે અને વડવાળા ભગવાન શ્રી કૃપા શ્રી ઠાકોરે દૂધ બાજરી ઘણું આપ્યું છે, પરંતુ મારે મારા વડવાળાની મંડળી મારા ઘરે લઈ જવી છે, પણ મારે ઘરે મારા બાપુનું સમય લઈને આવી એવી કોઈ સ્ત્રી મારા ઘરમાં નથી. બાપુ મારા ઘરે બાઈ તો છે, પણ કપડાં પહેરવાને પણ ભાન નથી. ત્યારે સદગુરુ શ્રી કલ્યાણદાસજી બાપુ બોલ્યા, આપાભાઈ જાઓ તમારે ઘરે વડવાળો તમારી ભેળો બધાય સારા વાના થશે, કારણ કે રુદ્રનું ઠાકુર બહુ દયાળુ છે અને દયા એવી કે આપાભાઈ તમારા ઘરના બાઈ અમે નીકળી અને તમારા ગામમાં આવીને અને રોડા શણગાર અને વસ્ત્રો પહેરી અને વડવાળાનો સમય લઈ આવે તો માનજો કે દૂધજ વડવાળા હજુર આવી ગયા છે. અને મારી પણ પ્રતિજ્ઞા છે કે આપાભાઈ તમારા ઘરેથી વડવાળાનું રૂડું સમય ન થાય તો મારી મંડળી અહીંયા જ પૂરી. આવું પૂજ્ય બાપુ બોલ્યા ત્યારે સમગ્ર ગીર વિસ્તારની નાદ ફેરી હતી. અને આપાભાઈ જ્યારે પોતાના ઘરે પાછા આવે છે ત્યારે તેમની ઘરેથી બાઈ નાઈ ધોઈને અને રૂડા વસ્તુ પહેરીને દર દાગીના પહેરીને તૈયાર થઈને બેઠા છે એવી પ્રતીત કરાવી અને આપાભાઈના ધર્મપત્ની કહેવા લાગ્યા કે બાપુ કેટલા વાગે પધારવાના છે. આપાભાઈના આંખમાં હસના આંસુ આવ્યા. ત્યાર પછી બીજા દિવસે ધામધૂમથી શ્રી સમગ્ર વિહોતનાથની હાજરીમાં બાપુના સામે થયા અને બાપુએ મંગલ આશીર્વાદ આપ્યા. આવા પ્રતાપી મહાપુરુષ શ્રી કલ્યાણદાસ બાપુ હતા. ત્યારબાદ સદગુરુ શ્રી વરિય શ્રી કલ્યાણદાસજી મહારાજે સદગુરુ વરિય શ્રી ગોમતીદાસજી બાપુને પાવન અમર સ્મૃતિમાં 3 દિવસનો ભંડારો કર્યો, જેની અંદર 14 પરગણાની વિહોતરનાથ અને સેવક સમાજ અને અનેક ધાર્મિક સંસ્થાઓના મહાપુરુષો પધાર્યા હતા. ત્યાં પછી 1984માં શ્રી વડવાળા મંદિર દૂધેજ સપ્તાદી મહોત્સવ ધામધૂમથી માનવામાં આવ્યો, જેમાં લાખો માનવ મહેમાન ઉમટી અને આ પાવન પ્રસંગ યજ્ઞ અને ભગવાન શ્રી વડવાળાના મૂર્તિમંદ સ્વરૂપને શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક કરવામાં આવ્યા અને અવદવ્ય દિવ્ય દ્રષ્ટિવાળા સદગુરુ વરિય શ્રી કલ્યાણદાસજી મહારાજ એકાંતમાં બેસી વડવાળાની સન્મુખ મનોમંડળીને કહ્યું કે આ સંસ્થાની ગુરુ પરંપરા જળવાઈ રહે તે માટે યુવાન અને ઉત્સાહી સંત શ્રી કની રામદાસજી મહારાજને લઘુ મહંત તરીકે બાપુએ સ્વયં નિર્ણય કર્યો અને બાપુએ તાત્કાલિક આદેશ આપ્યો કે આવતીકાલે ચેતસુદ પૂનમ છે, એટલે મારે આ સંસ્થાની સંપૂર્ણ જવાબદારી યુવાન સંત શ્રી કની રામદાસજી મહારાજને આપી છે અને ચૈત્રસુદ પૂનમના રોજ તમામ દેહાણ જગ્યાએ મહાપુરુષની હાજરીમાં ચૈતન્ય સમાધિવાળા મહાપુરુષોની હાજરીમાં સદગુરુ વર્ય શ્રી કલ્યાણદાસજી બાપુએ દુધરેજ વડવાળા ગામના અધિપતિ તરીકે તિલક કર્યું. ધન્ય છે બાપુ આપની સાધુતા અને ધન્ય છે દુધરેજ વડવાળા મંદિર ધામની આ સંત પરંપરાને. આવા ગુણ
ગુણિયર વડવાડાના વંશમાં સદગુરુવર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ ફાગણ સુદ બેને બુધવારના રોજ બાપુએ પોતાની જીવનની લીલા સંકેલી અને સૌને રૂડા આશીર્વાદ આપી સમાધિષ્ઠ થયા. આવા ગુરુ મહારાજના ગુણોનો કોણ વર્ણન કરી શકે? જન્મ લીધો ગુજરાતમાં, કાશી અભ્યાસ કર્યો, વડવાળાની ગાદી બાપુ કલ્યાણદાસ આવા અમારા તારણહાર અને દુધરેશ સ્થાનમાં સમાધિષ્ઠ મહાપુરુષને અમારા અંતર અનંત અનંત કોટી પ્રણામ. જય વડવાળ. હે વડવાળા, આમાંથી કશું પણ બોલવામાં શબ્દમાં ભૂલ થઈ હોય તો માફ કરજો. મિત્રો, આ તો વડવાળા મંદિરનું દર્શન તમે જે કર્યા. તો મિત્રો, વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને જો મારા કશું પણ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. તો આ છે વડવાળા ધામ, દુધરેજ છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ.